एक तरफी प्रेम में पागल बे युवकोए बे युवतीओने पोतानी साथे भागी जवा माटे दबाण करी हतु, पण युवतीओ भागी जवा तैयार न थता बन्ने युवकोए बन्ने युवतीओने झेरी दवा पीवडावी दीधी, जेमा एक युवतीनुं करुण मौत निपजुं हतु। 14 आंसुए रड़ती आ महिलाए हवे रोवा सिवाय कोई विकल्प रह्यो ज नथी, कारण के तेमनी निर्दोष पुत्रीनी धरार प्रेमीए કરી નાખી છે હત્યા। અને વાત છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના દુધાળા ગીર ગામની। આ ગામના કાનો ભનુ કોળી અને ભાવેશ ભરત કોળી નામના બે યુવકો ગુલાબબેન રમેશભાઈ ખીમાણિયા અને કાજલબેન મુન્નાભાઈ આત્રોલિયાના એકતરફી પ્રેમમાં પડ્યા હતા। ગુલાબ અને કાજલ બંને મામા ફઈની બહેનો થાય છે। ગુલાબના પિતાનું અવસાન થયું છે અને બંને બહેનો ખેતરે કામ કરી હતી, તે સમયે કાનો અને ભાવેશ નામના બે યુવકો આવી ચડ્યા હતા અને બંને બહેનોને પોતાની સાથે ભાગી જવાની વાત કરી હતી। જેથી બંને યુવતીઓ પોતાની સગાઈ થઈ ગઈ હોય તો ભાગવા સહમત ન થતા એક તરફી પ્રેમમાં પાગલ બંને યુવકે યુવતીઓના વાળ પકડી છરી બતાવી ઝેરી દવા પીવડાવી દીધી હતી અને બંને આરોપીઓ ત્યાંથી છન થઈ ગયા હતા। બાદમાં ખેતરમાં દૂર કામ કરતી ગુલાબની માતા રેખાબેન દોડી આવી હતી અને બંને બહેનોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયેલ, જેમાં ગુલાબનું સારવાર દરમિયાન મોત થયું અને કાજલની પરિસ્થિતિ હાલ ગંભીર છે। તમે શું કરો છો? બેન સગાઈ કોની થઈ હતી? દુધાણામાં બનેલો ગંભીર બનાવને લઈ વિસાવદર પોલીસ અંગેની ફરિયાદ લેવા માટે જૂનાગઢ હોસ્પિટલે દોડી આવી હતી, જ્યાં મૃતક ગુલાબની માતા રેખાબેનની ફરિયાદને આધારે ભાવેશ અને કાના નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને યુવકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। આમ એકતરફી પ્રેમમાં પાગલ યુવકોને તાબે ન થતી યુવતીઓની ઝેરી દવા પીવડાવી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે, ત્યારે બંને યુવકો ક્યારે કાયદાના સકંજામાં આવે તે જોવું રહ્યું। વિસાવદર તાલુકાના દુધળ હું પીઆઈ બી કે પરમાર વિસાવદર પોલીસ સ્ટેશન વિસાવદર પોલીસ સ્ટેશનના તાબરના દુધાળા ગામે ફરિયાદી રેખાબેન વાઇફ ઓફ રમેશભાઈ હરિભાઈ ખીમાણિયાની હોસ્પિટલ જૂનાગઢમાં લીધેલી ફરિયાદ, તેમની દીકરી ગુલાબ અને તેની ભત્રીજી કાજલ બંનેને તેના ગામના ગામમાં રહેતા કાનો અને ભાવેશ એમણે ચાલો આપણે ભાગી દઈએ એવું કહી અને છરી બતાવી ધમકી આપી અને દવા પીવડાવી દીધેલ, જેમાં કાજલ સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને ગુલાબ મરણ ગયેલ અને કાજલની સારવાર ચાલુ છે અને આ કામની આગળની તપાસ અમે કરતા તપાસ ચાલુ। વનરાજ ચૌહાણ સાથે નિખિલ પંડ્યા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।